આજની ધર્મ કથા આજે એક એવી કથા તરફ જઈએ કે જે કથા આપણને રિયલ સેન્સમાં કર્મનું સ્વરૂપ અને મોક્ષ માર્ગની ખરી આવશ્યકતાઓ એને થોડી છતી કરે। વાર્તા છે પૃથ્વીપુર નામના નગરની। બહુ વર્ષો પહેલાંની વાત। પૃથ્વીપુર નામનું નગર છે અને આ નગરની અંદર જે રીતે બધાય આપણે ત્યાં વર્ણ વ્યવસ્થાઓ હતી એ રીતે બધા વર્ણના લોકો અલગ અલગ રહે, એમાંથી નીચલી કોમના કેટલાક લોકોની વર્ણવાળા લોકો એ અલગથી જે એમની રહેતી હતી કોલોની જેવું, એમાં માછીમાર લોકો ભેગા રહેતા હતા। આ જગ્યાએ એક બાળકનો જન્મ થાય છે, એનું નામ પડે છે ઘીવર। બાળક નાનપણથી આ બધું જોતો આવ્યો, ઘરના સંસ્કારો આ તે બધું, અને ઘરના ઉદ્યમ જ માછલી પકડવાનો, એટલે આ હિંસા વગેરે સહજપણે એના જીવનમાં આવતું ગયું। પણ બાળકના પોતાના મનના વિચારો ખબર નહીં કેમ અકારણ, કારણ કે આજુબાજુનું કોઈ પણ વાતાવરણ એને એવું નહોતું મળ્યું કે જેના કારણે એના વિચારોમાં આટલી બધી સંવેદનશીલતા પ્રગટે, પણ આ ઘીવર બહુ જ સંવેદનશીલ જન્મ્યો। એના પરિવારવાળાને પણ ઘણીવાર આશ્ચર્ય થતું કે આ તો આપણા કુળોમાં સહજ હોય આવી હિંસાઓ અને આવી વાતો અને આવું ખાવું, આ બાળક કેમ આટલો બધો આના પ્રત્યે સુવાળો છે। પણ છતાં પણ જીવન આગળ વધતું ગયું અને એના પિતા ગુજરી ગયા, એટલે હવે માંડ હજી યુવાનીમાં પણ નહોતો આવ્યો એવા ઘીવર ઉપર એક આખીને આખી જવાબદારી ઘરની આવવા લાગી। અને એટલે હવે પરિવારવાળાએ ભેગા થઈ અને ઘીવરને કીધું કે તારા પિતાજીનો જે માછલી પકડવાનો ધંધો હતો એ ધંધાને તારે આગળ વધારવાનો છે। ઘીવરનું મન બહુ જ કચવાતું હતું, પણ છતાંય એના માથે આ એક કામ અને પરિવારની જવાબદારી માથે પડી હતી, એટલે ઘીવર જાય છે ખરો, પણ સતત મનથી એ એટલી હદ સુધી આના પ્રતિપક્ષી ભાવનામાં છે, વિરુદ્ધની ભાવનામાં છે કે એ મનથી સેટલ જ નથી થઈ શકતો કે હું જે કરું છું એ કરવું જોઈએ, કરવા જેવું છે। બહુ આશ્ચર્ય થાય આપણને, અને આવું કદાચ આપણા બધાનો અનુભવ છે કે ઘણા બધા લોકો આપણે એવા જોયા હશે કે જેનો પરિવાર એ ફિક્સ માન્યતાની અંદર, એ જ માન્યતાની અંદર ચાલતો હશે, અને છતાં પણ એમાં જન્મેલું કોઈ એક બાળક એ કંઈક એવી રીતે આગળ વધતો હોય કે જે એના પરિવારની સંપૂર્ણ માન્યતાથી સાવ અલગ હોય, અને એ પણ કોઈ પણ જાતના નિમિત્ત પ્રેરણા વગર। આપણા પરિચિતમાં એવા કેટલાક મુસ્લિમ લોકો અથવા કેટલાક એવા બીજી કાસ્ટના લોકો પણ આપણે જોયા હોય કે જેનામાં કરુણા જોઈએ તો આપણને એવું લાગે કે યાર આ માણસ આ જગ્યાએ શું કરે છે, આને કેટલી સંવેદનશીલતા છે, કેટલી બધી દયા છે, જરાક સમજણ આપીએ તો એને કેટલો બધો વિચાર આવે છે લોકોનો, જીવોનો, બધાનો। તો જો આ કાળમાં આવા લોકો જન્મ્યા હોય તો આ તો સતયુગની વાતો છે, એમાં તો ચોક્કસપણે આવા લોકો જન્મ્યા હશે। હવે ઘીવરને એક દિવસ આવી રીતે જ બેઠો હતો, એનો શરૂઆતનો સમય છે એટલે એને માછલા પકડ્યા પછી માછલા જે કાપવા પડે એનો અભ્યાસ નહોતો, અને એ જ રીતે આવી રીતે એક દિવસે બેઠો હતો અને બેસતા બેસતા માછલા કાપવામાં એને પોતાના જ હાથ ઉપર ચાકુ લાગી ગયું, કારણ કે અભ્યાસ નથી, અને એમ કરતાં એને લોહી નીકળવા લાગ્યું, અને આ લોહી નીકળવાના કારણે એના શરીરની વેદના વધતી ગઈ। જીવની ભવિતવ્યતા ક્યારે ક્યાંથી આગળ વધતી જાય અને કઈ દિશામાં લઈ જાય એ બહુ જ આશ્ચર્યકારી ઘટના હોય છે। પોતાના આંગળીની કપાયેલી આંગળીની વેદના એ અહીંયા ઘીવરને અત્યારે અપીલ નથી કરતી, એને અપીલ થાય છે કે જો મને એક નાની સરખી આંગળીમાં ઘા લાગ્યો અને આટલી બધી વેદના થાય છે, આટલું લોહી નીકળે છે, તો હવે આ બધા માછલાઓને કાપવામાં મારી સ્થિતિ શું થશે, એમની સ્થિતિ શું થતી હશે, એ કેટલા વેદનામય હશે, અને આ લોકોને આવી વેદના આપી અને મારી સ્થિતિ શું થતી હશે, અને એ બસ આ વેદનામાં એ અતિ 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 સ્ટ્રેસમાં આગળ આવી અને દુભવવાનું એનું પોતાનું શરૂ થયું।
એજ અરસામાં એ પોતાની આવી રીતે વિચારધારામાં ચાલે છે અને એ જ અરસામાં એક ગુરુ અને શિષ્ય એ ત્યાંથી પસાર થાય છે આપણા મહાત્મા. એ મહાત્મામાં બસ એની આસપાસના જગ્યાએ શિષ્ય અને ગુરુ પાસે બેસવાનું થયું. વાર્તાલાપ ચાલતો હશે અને શિષ્યએ પૂછ્યું કે પ્રભુ, આ બધા જે માછીમાર જેવા જીવો છે, આ બધા માછીમાર જીવોનો કઈ રીતે ઉદ્ધાર થશે? આ કેટલા પાપ કર્યા છે આ લોકો? ક્યારે આ પાપમાંથી કયા ભાવમાં છૂટશે અને આ લોકોની કઈ ગતિ થશે? ત્યારે ગુરુ એને કહે છે કે તીર્થંકર પરમાત્માએ જીવોની વાસ્તવિક પરિસ્થિતિને જોઈ છે. એ લોકો કર્મસત્તા એ ક્યારે પણ એકાંતે કોઈ પણ વસ્તુને સમજતી નથી. અહીંયા સાપેક્ષવાદ, આપણું પ્રભુનું શાસન એ અનેકાંતવાદ એટલે કે સાપેક્ષવાદને માને છે. એટલે કોઈ પણ વસ્તુ તે અપેક્ષાએ જ મનાય, એ ખાલી એકાંતે ન મનાય કે આ આમ કરે છે તો આમ જ કરે છે, એ રીતે મનાતી નથી. અનેક ભાવોમાં જીવ જે દુષ્કર્મ બાંધીને આવે છે અને એના કારણે એને જે બંધના ઉદય આવે છે, એ બંધના એ ઉદય સમયે જીવ જેટલો બચીને રહે છે એટલો એનામાં અધ્યાત્મનો બોધ પ્રગટે છે અને એના શુભ પરિણામથી એના બીજા કર્મોનો નાશ થતો જાય છે. હું બહુ સામાન્ય ભાષામાં કહું કે ક્રિયા ઉપર એટલો મોટો કર્મબંધ આધારિત નથી જેટલો ક્રિયા કરનાર વ્યક્તિની પરિસ્થિતિ અને એની મનસ્થિતિ પર આધારિત છે. આમાં હું ક્યાંય ક્રિયા ગમે તે કરીએ તો એને છૂટ મળી જાય એ વાળી વાતમાં છું જ નહીં, કારણ કે હું માનું છું કે આપણે બધા જૈન કુળમાં જન્મ્યા છીએ એટલે આપણને પાપ ક્રિયાનો ભય તો છે જ. એટલે એ દિશામાં તો આપણે એને ઇષ્ટ માનીએ એ વસ્તુની તો કોઈ શક્યતા જ નથી. એટલે હું આ એવા વ્યક્તિઓને જ આ વસ્તુની મૂકું છું વાત કે ક્રિયાની કિંમતો આપણે જેટલી બધી સમજ્યા છે એ બહુ આનંદનો વિષય અને સારો વિષય છે, પણ શું આ ક્રિયાની કિંમતો સમજ્યા પછી આપણે મનસ્થિતિ સુધારવાની દિશામાં આગળ વધ્યા છીએ? ઘીવરની ક્રિયા અત્યારે માછલા કાપવાની છે, પણ એની મનસ્થિતિ એ અત્યારે માછલી પ્રત્યે સંવેદના, કરુણા અને પોતાના પાપ પ્રત્યેનો જબરદસ્ત પશ્ચાતાપ ભાવની છે. આનું પરિણામ જોઈએ કે હજી આ ગુરુને શિષ્ય વાત કરી અને જાય છે અને એ સમયે ગુરુ ભગવંત એની જે ઉપદેશ આપવામાં છેલ્લો જે એક વાક્ય બોલ્યા કે જીવવાહો મહાપાવો, એટલે કે જીવનો વધ કરવો એ મહાપાપ છે. અને આ વાક્ય ઘીવર સાંભળે છે. ગુરુને શિષ્ય તો ચાલ્યા ગયા, પણ હવે ઘીવર આ વાક્યથી ચકરાવે ચડે છે. એનું મગજ ઓલરેડી જે વેદનામાં છે એ વેદનામાં આ વાક્યથી ખબર નહીં કેમ એને કંઈક અલગ જ પ્રકારની સંવેદના અને સ્પાર્ક એના માઇન્ડમાં ઊભો થયો અને એના મગજ પર અતિશય જોર આવવા લાગ્યું અને એ મૂર્છિત જેવો થઈ ગયો. જેવો એ મૂર્છામાંથી બહાર આવે છે એવું તરત જ એની નજર સામે એના પૂર્વભવની વાતો સ્પષ્ટપણે એને વર્તાવા લાગી. એને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે અને એમાં એ જુએ છે કે ગયા ભવમાં એ પોતે આવી રીતે એક જૈન સાધુત્વ પામેલું વ્યક્તિ આત્મા હતો, પરંતુ એ ભવની અંદર ચારિત્રની વિરાધના કરી હતી એના કારણે આ નીજ ગોત્ર કર્મનો ઉદય થયો અને એણે આવા માછીમારના કુળમાં જન્મ લેવો પડ્યો. હવે એનાથી રહેવાયું નહીં, એના અશુભ કર્મો અહીંયા ટળ્યા અને શુભ કર્મની શરૂઆત થઈ, જેના કારણે શુભ વિચારોનો અતિશય મોટો ધોધ એના હૃદયમાં પ્રગટવા લાગ્યો. હવે એનાથી આ માછીમારી નહીં, એનાથી આખો ને આખો સંસાર જ સહન થાય એમ નહોતો. પૂર્વના ચારિત્રના પરિણામ એ એટલા બધા એનામાં હવે વિરાટ સ્વરૂપે પ્રગટ થવા લાગ્યા મનમાં કે હવે એને આ સંસાર ભયંકર આકરો લાગવા લાગ્યો. એવું કહેવાય છે કે જૈન કુળમાં જન્મવા માટે, જૈન પરિવારમાં જન્મવા માટે પૂર્વભવોની અંદર અફાટ સાધનાઓ કરી હોય, પૂર્વભવોની અંદર ચારિત્ર જીવન મેળવવાની અને પાપ મુક્ત થવાની અમાપ ઝંખનાઓ કરી હોય અને એ એક ભવની અનેક ભવ સુધી આ પ્રવૃત્તિ ચાલી હોય, આ વૃત્તિ ચાલી હોય,
આવી ઝંખના ચાલી હોય ત્યારે એક મનુષ્યના ભાવમાં જૈન કુળ મળે છે. ઘીવરને જે ભાવ જન્મ્યો, આપણા જન્મમાં આપણને આવો ભાવ ક્યારે જન્મ્યો છે? સંસાર મનથી આકરો ક્યારે લાગ્યો છે? વૈરાગ્ય થવો અને દીક્ષા લેવી આ બંને બહુ જ અલગ ઘટના છે. દરેક વૈરાગ્ય એ દીક્ષા માટે છે એવી વાત જ નથી, અને દીક્ષા લેવી હોય તો જ વૈરાગ્ય પામવો આવી પણ કોઈ વાત નથી. વૈરાગ્ય એ તો સામાન્યપણે સંકિતીનું પણ અથવા સંસારમાં સામાન્યપણે રહેતા જીવનું પણ એક લક્ષણ છે. ઘીવરને અહીંયા વૈરાગ્ય પ્રગટ્યો, અને હવે ઘીવરને દીક્ષા લેવાની એક ઉત્કંઠા એના મનમાં જાગી. પણ અત્યારે આ બધી શક્યતા ક્યાં? એટલે હવે એ ત્યાં જ બેઠા બેઠા પોતાના પાપની અને પાપ વૃત્તિની નિંદા ગ્રહ કરવા લાગ્યો. પૂર્વભવના જે પાપો એને અત્યારે યાદ આવ્યા, એ ચારિત્ર વિરાધનાના તમામ પાપોની મન ભરીને અંતઃકરણના એડ થવા પૂર્વક એ સંપૂર્ણપણે એની અંદર ઇન્વોલ્વ થઈ અને એની નિંદા કરવા લાગ્યા, એમના પશ્ચાતાપ કરવા લાગ્યા. અને હવે આમને આમ આ જ ધારામાં આગળ વધતા વધતા એમનામાં ભાવ ચારિત્ર પ્રગટ્યું. દ્રવ્ય ચારિત્ર એટલે આપણે જે વેશ ગ્રહણ કરીએ છીએ તે. આ વેશ ગ્રહણ કરવા દ્વારા હૃદયમાં જે ચારિત્ર ધર્મ પ્રગટે છે એને ભાવ ચારિત્ર કહેવાય. અને આ ભાવ ચારિત્ર હવે એનામાં પ્રગટ્યું. અને આ ભાવ ચારિત્રમાં હજી એ ધારામાં આગળ વધતા 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 શુક્લ ધ્યાન આવ્યું, અને શુક્લ ધ્યાનમાં ત્યાં જ બેઠા બેઠા એમને કેવળ જ્ઞાન થયું. પરિસ્થિતિ શું છે? આજુબાજુ જગ્યા શું છે? માછીમારી થતી જગ્યા. મનસ્થિતિ શું છે? શુક્લ ધ્યાન અને કેવળ જ્ઞાન. આ એક બહુ સુપર સંદેશ આપણને આપે છે કે પરિસ્થિતિ અનુસાર મનસ્થિતિ હોય જ. આવી જે આપણી માન્યતા છે ને, એ સદંતર ખોટી છે. ગમે તે પરિસ્થિતિમાં આપણે અગર આપણા મનને વાળવા ઈચ્છીએ છીએ તો એ તાકાત ઈશ્વરે આપણને આપી છે. ઘીવર પોતાના મનને વાળી શક્યો, અને ઘીવરે પોતાના મનને છેક એટલી હદ સુધી વાળ્યો કે કેવળ જ્ઞાન સુધી એ પહોંચી શક્યા. આપણે ક્યારે વાળશું? આપણે ક્યારે પરિસ્થિતિઓને દોષ આપવાનું બંધ કરશું કે મારી પરિસ્થિતિ અનુકૂળ થાય ને પછી હું ધર્મ કરીશ? હું એમ કહું કે પરિસ્થિતિ પ્રતિકૂળ છે, ધર્મ નથી પણ થતો, છતાંય ધર્મનો પક્ષપાત કરવો એ તો આપણા જ હાથમાં છે ને. ન થયાનો પશ્ચાતાપ કરવો એ તો આપણા જ હાથમાં છે ને. એને ક્યાં કોઈ પરિસ્થિતિ નડી રહી છે? આ વૈરાગ્યનો ભાવ કેમ નથી પ્રગટાવતા? જૈન કુળમાં કેમ જન્મ્યા હઈશું આપણે? આવો પ્રશ્ન કેમ નથી થતો? ઘીવરને અહીંયા કેવળ જ્ઞાન થયું, દુંદુભીનો નાદ સાંભળ્યો. પેલા ગુરુ શિષ્ય એમાંથી શિષ્યને પૂછે છે કે પ્રભુ આ શું? અને ત્યારે ગુરુ એને કહે છે કે મહાનુભાવ, પેલા માછીમારને કેવળ જ્ઞાન થયું છે અને દેવો એમનો મહોત્સવ કરવા આવ્યા છે. અને શિષ્ય કલ્પના નથી કરી શકતો કે આવું કેવી રીતે થાય. એ સમયે ગુરુ એમને કહે છે, એ જુએ છે કે હજી આને વિશ્વાસ નથી બેસતો, એટલે ગુરુ એમને કહે છે કે કામ કર, તું જા પાછો અને કેવળી ભગવંતને જઈ અને પૂછી આવો કે મારા ભાવ કેટલા છે ને તારા ભાવ કેટલા છે હજી. અને એમના આ શિષ્ય ત્યાં જાય છે, અને શિષ્ય ઘીવર પાસે જઈ એ કેવળીને વંદન કરે છે અને પૂછે છે કે સાહેબ આ કેવી રીતે થયું? અને ત્યારે એ ઘીવરના જીવે એમને એમ કીધું કે આશ્ચર્ય શું છે ઘી, હું એ જ ઘીવર છું જે માછીમારીમાંથી હમણાં જ બહાર નીકળ્યો છે. દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની હિંસામાંથી મારો આત્મા છૂટ્યો અને મને કેવળ જ્ઞાન થયું. અને આ આખી વાત સાંભળી અને શિષ્યને અતિશય બહુમાન ભાવ થાય છે કે આ શું પ્રચંડ માનસિક પુરુષાર્થ છે કે બહારની આટલી બધી નબળી પરિસ્થિતિમાં પણ આ મહાત્મા કેવળ જ્ઞાન સુધી પહોંચી શક્યા. હવે પોતાનો પ્રશ્ન પૂછે છે કે અમારા ભાવ કેટલા? અને ત્યારે એ કેવળી એ એમને કહે છે કે જુઓ, તમે આ જ ભાવમાં મોક્ષે જશો. અને ગુરુ માટે પૂછ્યું ત્યારે એમને એમ કીધું કે ગુરુ ભગવંતને કહો કે તમે જે ઝાડ નીચે બેઠા છો એ ઝાડમાં જેટલા પાંદડા છે એટલા પાંદડા જેટલા ભાવો એ તમારે કરવાના રહેશે. શિષ્ય જાય છે, પોતાના ગુરુને આ વાત કરે છે.
અને પોતાના ગુરુ એ પોતાના કરતાં વધુ ભવવાળા છે, આવો સૂક્ષ્મ વિકલ્પ પણ એમને પ્રગટ્યો નહીં, કારણ કે યોગ્ય જીવ છે અને આટલા પાંદડા જેટલા ભવો બાકી છે એ વાતને પોઝિટિવલી લેતા ગુરુ ભગવંત પણ ત્યાં નૃત્ય કરે છે કે વાહ, છેવટે હું ગણતરીમાં તો આવ્યો ભવોની. અને આ પ્રમાણે એક આખી આ ઘટના જે છે એ ઘટના અહીંયા પૂર્ણ થાય છે. આપણને ક્યારે પ્રશ્ન થયો કે મારા હજી કેટલા ભવ બાકી હશે? હું માનું છું કે કેવળ જ્ઞાની નથી એટલે આપણને જવાબ મળશે નહીં, એ વાત સાચી છે, પણ પ્રશ્ન થયો છે. પૂજ્ય મુક્તિદર્શન સુરી મહારાજ સાહેબ, લાઈફ ટાઈમ કોઈ પણ જ્યોતિષી અથવા કોઈ પણ જ્ઞાની વ્યક્તિ એમની પાસે આવે અને એમને પૂછે કે સાહેબ તમારે કંઈ જાણવું છે, કદાચ ઊંઘમાંથી પણ જગાડ્યા હોય તો પણ સાહેબનો પ્રશ્ન એક જ હોય, મારા કેટલા ભવ બાકી છે? આ જે ઉત્કંઠા છે મોક્ષની એનો અંશ પણ આપણામાં પ્રગટશે. આપણને ક્યારે પ્રશ્ન થશે કે મારા કેટલા ભવ બાકી છે? કારણ કે જો આ પ્રશ્ન થશે તો પાપ પ્રવૃત્તિ કરતાં બીજો પ્રશ્ન ઉદ્ભવશે કે હું મારા ભવ કેમ વધારું. બસ પાપવૃત્તિ અને મનસ્થિતિ આ બંને વસ્તુઓને સત્ય યથાર્થપણે સમજીએ અને મનથી એવા કોઈ પાપમાં ન જોડાઈએ, એવી કોઈ પરિસ્થિતિની અસરને ન લઈએ કે જે આપણા ભવો વધારે, અને જેવું કોઈ જ્ઞાનીનો યોગ થાય આપણે આ જ પ્રશ્ન પૂછીએ છીએ. અત્યારે સૌથી મહાજ્ઞાની આપણી સામે જો કોઈ છે તો એ છે અરિહંત પરમાત્માના બિંબ. પૂજા કરવા જઈએ તો એમને ક્યારેક પૂછવાનું મન તો થાય જ કે ભગવાન હજી કેટલા ભાવ. ક્યારેક કદાચ કોઈ દેવ આપણને સપનું પણ આપી જાય જો આપણી ભાવના યોગ્ય હશે તો. ચાલો આવો ભાવ પ્રગટાવીએ અને ઘીવર માછીમારને વંદન કરી અને એ કેવડી જ્યાં પણ છે સિદ્ધશિલા પર ત્યાં એમના એ શુભ પરમાણુઓ આંદોલનો જે અહીંયા એ પૃથ્વી પર છોડીને ગયા છે એ આંદોલનો આપણને પણ સ્પર્શે એવા શુભ ભાવ સાથે વિરમીએ.